नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 अर्थशास्त्र विषय में आपणो जे नवो चेप्टर छे विदेशी व्यापार तेमां आपणे आगळ जईशुं। मित्रों, आपणो छेल्लो पॉइंट आपणे जे जोयो हतो ए हतो आंतरिक अने आंतरराष्ट्रीय व्यापार, तेनो आपणे तफावत जोयो हतो अने ए 7 मुद्दाओ द्वारा आपणे एनी चर्चा करेली हती। हवे पछीना जे तमारा पाठ्यपुस्तकमां पॉइंट छे ए पॉइंट शिक्षण विभाग तरफथी એને દૂર કરેલા છે, પણ આપણે ચોક્કસ નજરની સામે તો એને રાખીશું જ। તો આપણો જે પહેલો પોઈન્ટ છે વિદેશી વ્યાપારમાં વર્તમાન ભારતની પરિસ્થિતિ કેવી છે એના વિશે, જેની થોડી આંકડાકીય માહિતી સાથે તમારા ચેપ્ટરમાં આપેલું છે, જેને માત્ર આપણે અત્યારે ધ્યાને જ લેવાનું છે। ત્યાર પછીનો બીજો છે કે વિદેશી વ્યાપારમાં ભારતનો હિસ્સો કેવો, કેટલો હિસ્સો છે, તો એનું ટકાવારી પ્રમાણ તમારી સામે આપેલું છે બીજા દેશોની સરખામણીમાં। તો એની પણ આપણે અહીંયા ચર્ચા નથી કરવાના, કેમ કે એ દૂર કરેલો પોઈન્ટ છે। અને ત્યાર પછીનો ત્રીજો જે પોઈન્ટ છે કે ભારતના વિદેશી વ્યાપારનું સ્વરૂપ કેવું, તેનું કદ કેવું અને એની દિશા કેવી, એવા 3 પોઈન્ટ તમારી સામે આપેલા છે અને એ 3 પોઈન્ટ ઘણા લાંબા છે। અને આ પ્રશ્ન મિત્રો 5 ગુણનો હતો, જે ખૂબ જ સારી બાબત કહેવાય કે શિક્ષણ વિભાગ તરફથી તેને દૂર કરેલો છે, કે જેમાં આયાત અને નિકાસના મૂલ્યો દર્શાવતી આંકડાકીય માહિતી પણ તમારી સામે સામેલ હતી, જે ખૂબ સારી બાબત કહેવાય કે તમારા માટે એટલું યાદ રાખવાનું ઓછું પડ્યું, કારણ કે થોડો પોઈન્ટ છે એ અઘરો પડતો હતો। હવેનો જે આપણો પોઈન્ટ છે 9, એના પછીનો પોઈન્ટ છે એ લેન દેનની તુલનાનો પોઈન્ટ છે। પેજ નંબર 115 ઉપર તમારો આ પોઈન્ટ છે એ શરૂ થાય છે। સૌ પ્રથમ તો આપણે એનો અર્થ જોઈએ કે લેનદેનની તુલના એટલે શું, કંઈ ખબર નથી પડતી, ખ્યાલ નથી આવતો, તો આપણે કહીએ હંમેશા કોઈ પણ વ્યાખ્યા છે એ વર્ષની શરૂઆતથી થાય, તો કે વર્ષ દરમિયાન દેશની ભૌતિક વસ્તુ, આ ભૌતિક એટલે દ્રશ્ય વસ્તુઓ જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, એવી વસ્તુ એ ભૌતિક કહેવાય, એવી ભૌતિક વસ્તુ અને અભૌતિક, આ અભૌતિક એટલે સેવાઓ જે આપણે આપે છે બેંક તરફથી, વીમા કંપની તરફથી જે બધી સેવાઓ આપે છે એ અભૌતિક બાબતમાં એમનો સમાવેશ થાય। એટલે કે દેશની ભૌતિક અને અભૌતિક જે વસ્તુઓ છે એવી આયાત અને નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સર્વૈયું, આ હિસાબી સર્વૈયુંને બીજા શબ્દમાં હિસાબી પત્રક પણ કહેવાય। પત્રક, આપણે વર્ષનો જે હિસાબ રાખીએ ને, એકાઉન્ટના વિદ્યાર્થીઓ છે એમને તો ખ્યાલ જ હશે કે આપણે વાર્ષિક હિસાબ કરીએ છીએ, તો અહીંયા જ દેશ પણ આવો વાર્ષિક હિસાબ કરે છે, એમાં આપણે માની લેવાનું આ હિસાબી પત્રક છે, હિસાબી સર્વૈયું છે, જેમાં આયાત અને નિકાસનું મૂલ્ય એ દર્શાવે છે। એ પત્રકમાં એ કેની કેની નોંધો કરે છે, તો પહેલાં આપણે જોઈએ કે એના પ્રકારો કેટલા છે, લેન દેનની તુલનાના 2 પ્રકારો છે, સમતોલ અને અસમતોલ। આ સમતોલ અને અસમતોલ એટલે શું, તો કે સમતોલ કોને કહેવાય, જ્યારે પણ આપણે પત્રક કરીએ છીએ ત્યારે એની જમા બાજુ અને ઉધાર બાજુ એવા 2 ભાગ પાડેલા હોય છે, અને પછી વર્ષના અંતે શું થાય, તો કે એનું ટોટલ થાય। આ ટોટલ જ્યારે કરીએ છીએ ત્યારે બંને ટોટલ સરખા તો થવાના જ નથી, સરખા થાય, જમા બાજુનું ટોટલ 1,00,000 અને ઉધાર બાજુનું ટોટલ 1,00,000 છે, એ બંને સરખા છે તો એ સમતોલ હિસાબી પત્રક કહેવાય, લેનદેનની તુલના કેવા પ્રકારની, સમતોલ। અને અસમતોલમાં કાં તો જમા બાજુ ભાગ છે વધારે હોય, કે જમા બાજુ 1,00,000 છે અને ઉધાર બાજુ 50,000 છે, તો અહીંયા જમા વધારે છે તો એ પણ અસમતોલ, અને ક્યારેક જમા બાજુ 2,00,000 છે અને ઉધાર બાજુ 3,00,000 છે તો એ પણ અસમતોલ કહેવાય। તો આ એક મુખ્યના 2 પ્રકારો છે। ત્યાર પછી એના ખાતાઓ કેટલા, તો એ ખાતાઓ પણ 2 પ્રકારના છે, એક તો ચાલુ ખાતું છે અને બીજું છે મૂડી ખાતું, જેને હવે હું નેક્સ્ટ ટાઈમના વિડીયોમાં 2 ભાગ પાડીને બતાવીશ કે ચાલુ ખાતામાં કોની નોંધ કરે સરકાર કે વેપારીઓ અને મૂડી ખાતામાં કોની નોંધ કરે, એ જે હિસાબી પત્રક તૈયાર થાય છે તો આપણે જોઈએ છીએ કે મૂડી ખાતામાં તો શેર, બોન્ડ, ડિબેન્ચર, સોનું આ બધાની નોંધ થાય, ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, આયાત કરી છે કે નિકાસ કરી છે, તો એની નોંધ છે એ તમારી સામે અલગ અલગ થશે। અને ચાલુ ખાતામાં વ્યાપારની બધી બાબતો છે, પણ એ જે વસ્તુ ભૌતિક સ્વરૂપની વસ્તુઓ કઈ અને અભૌતિક સ્વરૂપની વસ્તુઓ કઈ એને પર્સનલી સર્વૈયા દ્વારા હું સમજાવવાની કોશિશ કરીશ। તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે એને વિસ્તારથી બોર્ડ ઉપર
ભાગ પાડી ખાતા પાડી અને આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. પણ આપણે આ જે વ્યાખ્યા છે મોસ્ટ આઈએમપી સી વિભાગમાં પૂછાય છે લેનદેનની તુલના, એને આપણે બે ગુણની અંદર સી વિભાગમાં અથવા તો બી વિભાગમાં એક ગુણની અંદર પૂછાય છે, એટલે તમારા માટે આ એક હોમવર્કમાં રહેશે. આ પોઈન્ટને આપણે ધ્યાનમાં લેવાના નથી કેમ કે એ બોર્ડમાં રદ કરેલા પોઈન્ટ છે. આટલું આપણે નજરની સામે લઈશું. હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. થેન્ક યુ.